मनसुख वसावा गांधीनगर पहुंचा है। मुख्यमंत्री विजय रूपाणी साथ मुलाकात करते मनसुख वसावाए भाजपा राजीनामु आप सी आर पाटिल ने गई काले पत्र लख्यो त्यारबाद खड़बड़ाट मची गयो। भाजपा नेताओं तेमना निवासस्थाने पण पहोंच्या था जो कि बाद में तेमणे मोड़ी सांजे पत्रकारों ने जणाव्युं हतुं के तेओ राजीनामु तो आपवाना छे, तेओ निवृत्त थवा इच्छे छे अने तेमणे राजीनामा माटे पक्षना प्रदेश प्रमुख छे तेमणे मोकली आप्युं हतुं अने साथे तेमणे कह्युं हतुं के तेओ टोचनी नेतागिरी साथे पण आ निर्णयनी जाणकारी आपी दे। हाल संवाददाता गांधीनगर थी गीता मेहता अमारी साथे जोड़ाया छे। गीता आपने पूछवा मांगीशु के मनसुख वसावा के जेओ घणा समयथी नाराज अने गईकालनो तेमनो जे पत्र हतो त्यारबाद मनावानी कोशिश भाजपना नेताओं तरफथी थई रही छे, आजे तेओ गांधीनगर पहोंच्या छे, शुं लागी रह्युं छे? मनसुख भाई मानी जशे खरा? जी अत्यारे तो एवुं लागी रह्युं छे के मनसुख भाई मानी जशे। अत्यारे कैबिनेट बाद अत्यारे मनसुख वसावा गांधीनगर पहोंची चूक्या छे, परंतु 10:30 कलाके कैबिनेटनी बैठक छे। कैबिनेटनी बैठक बाद तेओ सीएम रूपाणी साथे सीएम हाउस मंत्रणा करे तेम लागी रह्युं छे। तेमनी जे डिमांड छे ते संदर्भे तेओ अगाउ सीएम अने पीएम बंनेने रजूआत करी चूक्या छे, परंतु सूत्रोनुं कहेवुं छे के ए रजूआत मुद्दे पीएमनी તેમને ડાંટ પડી છે અને ક્યાંક ને ક્યાંક તેમને લાગ્યું છે કે તેમની રજૂઆતોનો ઉકેલ નહીં આવે, તે માટે તેમણે તબિયતનું કારણ આગળ ધરીને રાજીનામાની વાત કરી છે। પરંતુ ગઈકાલે સી આર પાટીલે જે પ્રકારે મીડિયા સાથે વાત કરી તે જોતાં લાગી રહ્યું છે કે આજે મંત્રણા બાદ ઘીના ઠામમાં ઘી પડી જશે। સી આર પાટીલ જેઓ પ્રદેશ અધ્યક્ષ છે ભાજપના, તેઓ જણાવ્યું છે કે અમારા નેતા સંવેદનશીલ છે, આદિવાસીઓના હક્કો માટે તેઓ અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે અને આદિવાસીઓના હક્કોને લઈને જ તેમની કેટલીક રજૂઆતો છે, પરંતુ તેમની ક્યાંક ને ક્યાંક સમજફેર છે, એટલે કે મનસુખ વસાવાની ક્યાંક સમજફેર છે, એ અમે તમને સમજાવીશું અને નાના મોટા જે ઇસ્યુઝ છે તે અમે સોલ્વ કરીશું। સી આર પાટીલે એમ પણ કહ્યું હતું કે રાજીનામાની વાત કરી છે પરંતુ રાજીનામું હજી સુધી આપ્યું નથી। એક વાત એવી હતી કે તેઓ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ સંસદ તરીકે રાજીનામું તેઓ દિલ્હી જઈને આપશે, પરંતુ સી આર પાટીલે સ્પષ્ટતા કરી હતી કે પક્ષમાંથી પણ તેઓએ હાલ રાજીનામું નથી આપ્યું અને આવતીકાલે તેઓ સીએમ સાથે ચર્ચા કરશે। એટલે આજે કેબિનેટ બાદ તેઓ સીએમ આવું સીએમ સાથે આ મુદ્દે વધુ વાતચીત કરશે અને આનો સુખદ ઉકેલ આવશે તેવું ગઈકાલે સી આર પાટીલ પણ જણાવી ચૂક્યા છે। જી ગીતા, ગઈકાલે સી આર પાટીલે જે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવાના 2-3 મુદ્દા છે જેને લઈને તેઓની નારાજગી છે અને આ બાબતે સીએમ સાથે તેમની પણ વાતચીત થઈ છે, જે પૈકીનો એક મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોનને લગતો પણ છે, શું લાગે છે આ મુદ્દો ઉકેલાઈ શકે છે ખરો? ગઈકાલે ગણપત વસાવાએ પણ બેઠક કરી હતી અધિકારીઓ સાથે। જે પ્રકારે કેવડિયાનો વિકાસ થઈ રહ્યો છે અને આજુબાજુની જે જમીન છે અત્યારે ઇકો સેન્સિટિવ, ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને એવું લાગી રહ્યું છે કે એમની જમીન તેમના હાથમાંથી જતી રહેશે, એટલે જે આદિવાસીઓમાં ભય છે, જે ચિંતાનો માહોલ છે, ક્યાંક ને ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે અધિકારીઓની એમાં ચંચુપાત વધી ગયો છે, એ મુદ્દે તેઓએ રજૂઆત કરી છે અને સ્વાભાવિકપણે રાજ્ય સરકાર જ્યારે આને ઇનિશિયેટિવ આ મુદ્દે લેશે ત્યારે એનો ઉકેલ જરૂરથી આવી શકશે, નહીં તો કોઈક સમાધાનનો રસ્તો તો જરૂર મળશે। કારણ કે સી આર પાટીલ એવું કહ્યું હતું કે ખરેખર આદિવાસીઓના હક્કો પર કોઈ પણ પ્રકારની તરાપ નથી, પરંતુ સમજફેર છે અને એ જ સમજફેર મનસુખ વસાવાને પણ છે અને માટે મંત્રણા બાદ આજે ગૂંચવાડો છે તેનો ઉકેલ લાવવામાં આવશે, એટલે અત્યારના તબક્કે એવું લાગી રહ્યું છે કે ઘીના ઠામમાં ઘી ચોક્કસ પડી જશે। જી જી ગીતા, આભાર માહિતી આપવા માટે। તો મનસુખ વસાવા હાલ તો ગાંધીનગર પહોંચ્યા છે, સીએમ વિજય રૂપાણી સાથે તેઓ મુલાકાત કરવાના છે અને સાથે જ જોવાનું એ છે કે તેમના 2-3 મુદ્દાઓ છે, એમાં પહેલો મુદ્દો તો આ જ ઇકો સેન્સિટિવ ઝોન કે જે તેમના વિસ્તારમાં ખાસ ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના જે ગામો છે જેમાં તેમણે પ્રવાસ પણ કર્યો હતો અને પ્રવાસ કર્યા બાદ તેમણે પત્ર પણ લખ્યો હતો કે આ ઇકો સેન્સિટિવ ઝોન છે તે રદ કરવામાં આવે, તેને હટાવી લેવામાં આવે। હવે જોવાનું એ છે કે આ મુદ્દાનો ઉકેલ આવે છે કે કેમ।
तो मनसुख वसावा પોતાના રાજીનામાની વાત પર અડગ છે, પરંતુ પ્રદેશ ભાજપે તેમને કોઈ પણ સંજોગોમાં મનાવી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે। મંગળવારે રાત્રે પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે મનસુખ વસાવા સાથે બંધબારણી બેઠક યોજી। આ બેઠકમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રભારી સતીશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પણ જોડાયા। આ બેઠક બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી અને મનસુખ વસાવાની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ નક્ષિક પ્રમાણિક માણસ છે, કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો તેનો ઉકેલ આવશે। નક્ષિક પ્રમાણિકપણે કામ કરે છે આ વિસ્તારમાં અને એક કાર્યકર્તા માટે ઉદાહરણરૂપ કામગીરી છે। ચર્ચા થઈ છે, મારી તો શુભેચ્છા જ મુલાકાત હતી અને પાર્ટી માટે પણ કોઈ ફરિયાદ નથી, સરકાર માટે પણ નથી। જે કંઈ નાના મોટા પ્રશ્નો હશે તે ચર્ચા કરી છે અને સોલ્યુશન આવશે।